જનસ્ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી જેડએસટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9852538569. નમસ્કાર દર્શક મિત્રો, જેડએસ ટીવી રસોઈ શો સિઝન 2માં આપનું સ્વાગત છે. હું આવી છું હિંમતનગરની સરણમ સોસાયટીમાં. દર્શક મિત્રો, હું આવી છું રીચાબેન મેસરિયાને ત્યાં. વેલકમ દીપ્તીબેન. થેન્ક યુ રીચાબેન. કેમ છો? મજામાં? બસ મજામાં. તમે કેમ છો? બસ હું પણ ફાઇન છું. આજકાલ તમે શું કરી રહ્યા છો? બસ હવે તો હાલ ફિલહાલ તો હાઉસવાઇફ જ છું. ગુડ ગુડ. અને ડાન્સ ટીચર. ઓકે ઓકે, સરસ સરસ. રીચાબેન, તમે અમારા દર્શક મિત્રોને આજે કઈ વાનગી શીખવાડવાના છો? આજે હું પનીર બોલસી સબ્જી બનાવવાની છું. ખૂબ સરસ. તો આ વાનગી બનાવવા માટે તમે કઈ વસ્તુનો ઉપયોગ કરશો? એના માટે આપણને જોઈશે મીઠું, મરચું, લસણ ગાર્લિકની પેસ્ટ, હળદર, ધાણા જીરું, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો, પનીર આપણે છીણ કરી લીધું છે. ઓકે. અને કોર્નફ્લોર અને છીણ કરેલું છે આપણે ડુંગળી. રીચાબેન, આ વાનગી બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે ઓકે. સૌપ્રથમ આપણે ડુંગળી નાખીશું જે મેં છીણ કરી લીધી છે અને એનું પાણી મેં કાઢી દીધું છે. પાણી કાઢી નાખવાનું. પછી આપણે નાખીશું પનીર. પછી એમાં આપણે કોર્નફ્લોર નાખીશું. બોલ્સ બનાવવા માટે, બોલ્સ તૂટે નહીં એના માટે આપણે કોર્નફ્લોર. ઓકે. પછી એમાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, બરાબર, મીઠું. મીઠું આપણે થોડું ઓછું નાખીશું. મીઠું આપણું નાખીશું. ઓકે. ટેસ્ટ પ્રમાણે તમને જે રીતે. પછી ગરમ મસાલો અને કિચન કિંગ. ઓકે. હવે આ બધું, હવે લસણ અને ગાર્લિકની પેસ્ટ બી નાખવાની છે. ઓકે. આ બધું જ આપણે એક એક ચમચી નાખવાનું છે. હા, બધું આપણે માપસર નાખવાનું. પછી આના બોલ્સ બની દેવાના છે. હવે આ બધું મિક્સ થઈ ગયું છે દીપ્તિબેન. હવે આપણે બોલ્સ બનાવતા દર્શક મિત્રોને શીખવાડી. આપણે લડ્ડુ બનાવીએ ને બસ એવી રીતે નાના નાના બોલ્સ બનાવી દેવાના છે. બરાબર. આ રીતે બોલ્સ બનાવવાના છે આપણે. બરાબર. હવે દીપ્તિબેન, આપણા બોલ્સ રેડી થઈ ગયા છે. ઓકે. પણ હવે આપણે થોડું ઉપરથી કોર્નફ્લોર નાખીશું કારણ કે બોલ્સ થોડા તૂટી ના જાય. ઓકે. અને આપણે ઓલરેડી ઓઇલ મૂકી દીધું છે. હા, એટલે ત્યાં સુધી ગરમ થતું રહે. ઓકે સરસ. હવે જેવું ઓઇલ ગરમ થાય એટલે આપણે બોલ્સ અંદર નાખી દઈશું. પહેલા પહેલે ફૂલ ગેસ કરશું, પછી થોડું મીડિયમ કરીશું. મીડિયમ કરીશું એટલે બળી ના જાય અને અંદરથી કાચું કેવું ના રહે. બરાબર. રીચાબેન, તમને રસોઈ સિવાય બીજો કયો શોખ છે? બીજો મને ડાન્સનો શોખ છે. અરે વાહ. અને ટ્રાવેલિંગનો બહુ શોખ છે. ખૂબ સરસ. એ તો બધી જ લેડીઝને હોય ટ્રાવેલિંગનો તો. પ્લસ શોપિંગ. તો ખૂબ સરસ. હાલ તમે શું કરો છો? હાલ હું ઘરે જ છું. બરાબર. હાઉસવાઇફ જ છું. ઘરે ડાન્સ ક્લાસ ચલાવું છું. અને ફેમિલીમાં? ફેમિલીમાં મારા હસબન્ડ છે, મારા બંને કિડ્સ, સાસુ સસરા, જેઠાની બધા જોડે છીએ. સરસ સરસ. દીપ્તિબેન, હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બોલ્સ ફ્રાય કરી દઈશું. ઓકે. આપણે થોડા છૂટા છૂટા જ નાખવાના એટલે ભાગી ના જાય. ઓકે.
ગેસને થોડું મીડિયમ કરી દઈશું એટલે બળી ના જાય અને અંદરથી કાચા કાચા પણ ના રહે. જો દીપકીબેન હવે થવા જાય છે ડાર્ક બ્રાઉન કરવાના આપણે, બરાબર ને? અને ગેસ થોડો ધીમો જ રાખવાનો, બરાબર? એટલે ધીમે ધીમે થયા કરે. દીપ્તિબેન હવે આપણા બોલ્સ રેડી થઈ ગયા છે, બરાબર? આપણે બાઉલમાં કાઢી દઈશું. ધાણાજીરું પાવડર, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો અને સોસ, ધાણા અને આપણે જે બોલ્સ બનાવ્યા હતા ને દીપ્તિબેન, એમાં આપણેથી પાણી નાખ્યું, પાણી નીચોયું તો એ પાણી છે, એટલે ડુંગળીનું પાણી છે, ડુંગળીનું જ પાણી. ઓકે. અને ટામેટાની ગ્રેવી. ઓકે. હવે સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે. આપણે તેલ મૂકશું ગરમ કરવા ત્યાં સુધી આપણે બધા મસાલા એકમાં કરી દેવાના, એટલે આ બધા જ મસાલા એક બાઉલમાં કરવાના. હા, એક બાઉલમાં કરીને ડાયરેક્ટ તેલમાં જ નાખી દેવાના. ઓકે. હા, એટલે એક એક આપણે મસાલા એડ નથી કરવાના, એક જ બાઉલમાં નાખી સુધી આ સુધી તેલ બળી જશે. ઓકે ઓકે. એટલે આપણે એક સંગાથી જ નાખી દઈશું. ઓકે. એમાં આપણે કિચન કિંગ અડધી ટેબલસ્પૂન, હા, પછી એમાં ધાણા જીરું પાવડર નાખીશું, બરાબર, ગરમ મસાલો અડધી ટેબલસ્પૂન, હળદર થોડીક જ નાખવાની છે, બરાબર, અને લાલ મરચું પાવડર થોડું, અડધી ટેબલ સ્પૂન જેટલું, જે રીતે તીખું જોઈએ એ રીતે. મીઠું તો પછી આપણે ગમે ત્યારે નાખીએ, વાંધો નહીં. ઓકે. અને પેસ્ટ બધે જોડી નાખો. હવે આપણે ગ્રેવી બનાવીશું. હા રીજાબેન, હવે આગળની ગ્રેવી બનાવે ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ. જેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી જેડએસ ટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાહ શેની જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9852538569. ગ્રેવીમાંથી તેલ થોડું બહાર છૂટું પડી ગયું છે, બરાબર, એટલે હવે આપણે એમાં ટોમેટો કેચઅપ નાખીશું. એક બાઉલ જેટલો નાખવાનો છે, બરાબર? એક બાઉલ જેટલો નાખી દેવાનો. પછી આપણે જે પેલું ડુંગળીનું પાણી આપણે કાઢ્યું હતું ને, એ ડુંગળીનું પાણી આપણે એડ કરી દઈશું. ઓકે, એટલે એ પાણી આપણે યુઝ કરી દીધું. હા, યુઝ કરી. ઓકે. અને થોડું સાદું પાણી એડ કરી લઈશ, બરાબર. બસ હવે થોડું તેલ બહાર નીકળી આવે એટલે આપણે ગ્રેવી રેડી થઈ જશે. ઓકે. ત્યાં સુધી આપણે થોડું એને રેસ્ટ આપીએ. કવર કરી 10 મિનિટ જેવું થશે પાણી, બરાબર.
દીપ્તિબેન, હવે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. જો તેલ ઉપર આવી ગયું છે. સરસ. હવે આપણે આમાં આપણે જેવી રીતે જરૂર પડે એવી રીતે બોલ્સ એડ કરો. પણ આપણે મીઠું એડ નથી કર્યું એટલે થોડું આપણે મીઠું એડ કરી દઈએ. ઓકે, એટલે મીઠું આપણે લાસ્ટમાં એડ કરવાનું છે. ઓકે, હવે આપણે એની અંદર બોલ્સ એડ કરી લેશું જે પ્રમાણે આપણે ખાવા હોય એ પ્રમાણે. ઓકે, એટલે એક સાથે આપણે બોલ્સ એડ કરવાના નથી, કારણ કે બોલ્સ પછી એકદમ સોફ્ટ થઈ જશે ને અંદર ગ્રેવી જેવા થઈ જશે. પછી અંદર ગ્રેવીનો બસ હવે આપણી ગ્રેવી પણ રેડી છે, બોલ્સ પણ રેડી છે અને આખી સબ્જી આખી. ઓકે, હવે આપણે સર્વિંગ બોલમાં સર્વ કરી દઈએ. બરાબર. અને ધનિયાથી હવે આપણે રેડી છે પનીર બોલ્સની સબ્જી. હવે આપણે પનીર બોલ્સની સબ્જી રેડી છે. હવે તમારા દર્શક મિત્રોને જણાવો કે સબ્જી કેવી બની છે. દર્શક મિત્રો, દેખાવમાં પનીર બોલ્સ ખૂબ સરસ મજાના લાગે છે. જોઈએ રીચાબેને આ બોલ્સ કેવા બનાવ્યા છે. હું એનો ટેસ્ટ કરીને તમને બતાવું. દર્શક મિત્રો, રીચાબેને ખૂબ જ સરસ મજાના બોલ્સ બનાવ્યા છે. ઓકે, બાય રીચાબેન. દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી બનાવવા અને શીખવા માટે જોતા રહો ZS TV. આપને જો આવી અવનવી વાનગી બનાવતા આવડતી હોય તો અમારો સંપર્ક કરો અમારી ચેનલ ZS TV. ZS TV આપની સાથે. ZS TV રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ZS TVના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો, ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 98258 38 579.